નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે અભ્યાસ કરી રહ્યા છે જેમાં ગત વિડીયો લેક્ચરના અંતમાં બૃહદેશ્વર મંદિર વિશે સમજૂતી મેળવી હતી ત્યારબાદ આજે બીજા કેટલાક સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે આગળ અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ જોઈએ આજના વિડીયો લેક્ચરની અંદર કુતુબ મિનાર કુતુબ મિનાર એ દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે આ સ્થાપત્ય જે છે એ સલ્તનતકાલીન શાસનની અંદર નિર્માણ પામેલું છે અને ભારતની અંદર દિલ્હી સલ્તનત જે છે એ ઈસવસન બારસો દસથી લઈ અને પંદરસો ને છવ્વીસ સુધીના સમયકાળ દરમિયાન છે એ સલ્તનતકાળ ગણાય છે તો આ સમયકાળની અંદર જે દિલ્હી ખાતે કુતુબ મિનાર છે એમનું નિર્માણ કરવામાં આવ્યું હતું એનું નિર્માણ બારમી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબ્દીન ઐબકે શરૂ કર્યું હતું જે તેના અવસાન બાદ તેના જમાઈ ઇલ્તુષ પૂર્ણ કરાયું હતું મિનાર છે એ કઈ સદીમાં નિર્માણ પામેલું સ્થાપત્ય છે તો બારમી સદીની અંદર નિર્માણ એમનું કરવામાં આવ્યું હતું અને ગુલામ વંશના સ્થાપક જે ગુલામ વંશ ભારતની અંદર સૌ પ્રથમ કુતુબ્દીન ઐબક દ્વારા શરૂ કરાયેલો વંશ હતો અને એ કુતુબદીન ઐબકે આ મિનારો જે છે એમનું બાંધકામ શરૂ કરાયું હતું પરંતુ એમ આ મિનારાનું બાંધકામ પૂરું થાય એ પહેલાં જ તેમનું અવસાન થાય છે અને આ મિનારાનું અધૂરું રહેલું કામ ત્યાર પછી તેમના જમાઈ ઇલ્તુસ દ્વારા પૂર્ણ કરાવવામાં આવ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાની અંદર ખાસ એક વાત ધ્યાનમાં રાખજો કે ઘણી વખત એવો પ્રશ્ન પૂછાતો હોય છે કે કુતુબ મિનાનું બાંધકામ કોણે શરૂ કરાયું હતું તો એમની અંદર જવાબ આવશે ગુલામ મિશના સ્થાપક કુતુબદીન એબક પરંતુ ક્યારેક એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે કુતુબ મિનારાનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું તો એમની અંદર જવાબ આવશે ગુલામ ગુલામવેશના જે સ્થાપક કુતુબદીન એબક હતા એમના જમાઈ ઇલ્તુસમિશ દ્વારા આ મિનારાનું બાંધકામ પૂરું કરાવવામાં આવ્યું હતું કુતુબ મિનાર બોતેર પોઈન્ટ પાંચ મીટર ઊંચો છે અને એનો ભૂતળનો ઘેરાવો તેર પોઈન્ટ પંચોતેર મીટર છે તો આ સમગ્ર મિનારો છે એ કેટલી ઊંચાઈ ધરાવે છે તો પાંચ માળની અંદર બંધાયેલો આ મિનારો બોતેર પોઈન્ટ પાંચ મીટર જેટલો ઊંચો છે અને તેનો ભૂતળનો ઘેરાવો એટલે કે જમીન પરનો જે ઘેરાવો છે એ તેર પોઈન્ટ પંચોતેર મીટર છે જે ઊંચાઈ પર જતા તે બે પોઈન્ટ પંચોતેર મીટર થાય છે તો જે જમીન પરથી લઈ અને જેમ જેમ આ મિનારો ઊંચાઈ તરફ જાય છે તેમ તેમનો ઘેરાવો છે એ ઘટતો જાય છે જે ભૂતળ પર તેર પોઈન્ટ પંચોતેર જેટલા વિસ્તારની અંદર પથરાયેલો આ આ ઘેરાવો ધીરે ધીરે ઊંચાઈ પર માત્ર મીટર જેટલા ઘેરાવાની અંદર છે છે મિનારો જોવા મળે કુતુબ મિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલ છે આ મિનારાનું બાંધકામ છે એ શેમાંથી કરવામાં આવેલું છે તો આ મિનારાના બાંધકામની અંદર પથ્થરો લાલ પ્રકારના જે પથ્થરો છે એ પથ્થર અને આરસ પણ છે એમનો ઉપયોગ કરવામાં આવેલો છે એની પર કુરાનની આયાતો કંડારવામાં આવે છે એટલે કે કુતુબ મિનાર છે એમની અંદર કુરાનની જે આયાત એટલે કે કુરાનના જે વાક્યો છે એ કોતરવામાં આવેલા છે કંડારવામાં આવેલા છે કુતુબ મિનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે ઘણી વખત આવો પ્રશ્ન પૂછે છે કે ભારતમાં પથ્થરોમાંથી બનેલો સૌથી ઊંચો સ્તંભ મિનાર કયો છે તો સૌથી ઊંચા છે હમ્પી સ્થાપત્ય વિશે હમ્પી કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લાના હોસ્પેટ તાલુકામાં આવેલ છે મિત્રો અહીંયા દરેક સ્થાપત્યની અંદર પહેલો મુદ્દો એ યાદ રાખવાનો છે કે એ સ્થાપત્ય ક્યાં આવેલું છે તો હમ્પી છે એ દક્ષિણ ભારતની અંદર કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લાના હોસ્પેટ નામના તાલુકાની અંદર આવેલું છે હમ્પી વિજયનગરની સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું પ્રાચીન સમયની અંદર હમ્પી નામનું આ સ્થળ જે છે એ વિજયનગરની સામ્રાજ્યની એક રાજધાનીના સ્થળ તરીકે પણ રહી ચૂક્યું છે અને હમ્પી ખાતે આવેલું જે સ્થાપત્ય છે એમને ભારતીય નવી જે ચલણી નોટ છે એમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા વિજયનગરના જે રાજાઓ જે શાસકો હતા એ જુદી જુદી કળાઓ છે એમના રસિકો હતા અને એ કલા પ્રેમ ધરાવતા હતા તેમના શાસનકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશેષ શૈલીનો વિકાસ થયો હતો હમ્પીની અંદર કોના સમયકાળ દરમિયાન વિશેષ સ્થાપત્ય શૈલીનો વિકાસ થયો હતો તો હમ્પી ખાતે જે વિજયનગરના શાસકો હતા રાજાઓ હતા એમના સમયકાળની અંદર રાજ્યમાં સ્થાપત્ય શૈલી છે એ ખૂબ સારા એવા પ્રમાણમાં વિકસી હતી કૃષ્ણ દેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી વિજયનગરના જુદા જુદા શાસકોના સમયકાળ દરમિયાન સ્થાપત્ય શૈલીનો સારો એવો વિકાસ થયો હતો પરંતુ કૃષ્ણદેવરાય પ્રથમ નામના જે શાસક હતા એમના સમયકાળની અંદર સૌથી ઉચ્ચ શિખરે સર્વોચ્ચ શિખરે આ સ્થાપત્ય કળા છે એ પહોંચી હતી વિજયનગર સામ સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરી અને કરવામાં આવેલા ભવ્ય ઊંચા અને કલાત્મક સ્તંભ છે વિજયનગર ખાતેના જે સ્થાપત્યો છે એમની મુખ્ય વિશેષતા કયા પ્રકારની છે તો પથ્થરોમાંથી કોતરી અને બનાવવામાં આવેલા જે ભવ્ય ઊંચા અને જુદી જુદી કળાઓના સંગમ સાથેના આ જે સ્તંભો છે એ સ્તંભો તેમની વિશેષતા રહેશે સ્તંભ અને સ્તંભાવલીઓ પરના ઓ મનુષ્ય પશુ યોદ્ધા નર્તકી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો ખંડારાયેલા છે એટલે વિજયનગરની અંદર આવેલા જે આ ભવ્ય ઊંચા અને કલાત્મક સ્તંભો છે એમની અંદર કયા કયા પ્રકારના શિલ્પો ખંડારાયેલા જોવા મળે છે તો આ સ્તંભ અને સ્તંભાવલીની અંદર જુદા જુદા દેવદેવીઓની પ્રતિમા છે ત્યાર પછી મનુષ્યોના શિલ્પો છે પશુઓને લગતા શિલ્પો ત્યાર પછી યોદ્ધાઓ નર્તકી એટલે કે નૃત્યાંગના કરતી જે સ્ત્રી છે એ નર્તકીના સુંદર શિલ્પો પણ એમની અંદર કંડારેલા જોવા મળે છે વિજયનગર સામ્રાજ્યમાં હમ્પીનગરમાં કૃષ્ણ દેવરાયના સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા મંદિરનું નિર્માણ થયું હતું ખાસ યાદ રાખો કે વિજયનગર સામ્રાજ્યમાં જે હમ્પીનગરની અંદર કોના સમયકાળની અંદર વિઠ્ઠલ મંદિર અને હજારા મંદિરનું નિર્માણ થયું હતું તો કૃષ્ણદેવરાય પ્રથમ છે એમના શાસનકાળ દરમિયાન વિઠ્ઠલ મંદિરનું નિર્માણ અને હજારા મંદિરનું નિર્માણ છે એ સદીમાં નિર્માણ પામેલું આ મંદિર છે અને ભગવાન વિષ્ણુનો અવતાર જે શ્રી કૃષ્ણને સમર્પિત કરે છે એ પ્રકારનું મંદિર છે ત્યાં બનાવવામાં આવેલું છે આ ઉપરાંત અહીં વિરૂપાક્ષ મંદિર શ્રી કૃષ્ણ અને અચ્યુતરાયના મંદિરો પણ આવેલા છે જે ભગવાન વિષ્ણુના અચ્યુતરાય સ્વરૂપના જે અન્ય મંદિરો છે એ સિવાય કૃષ્ણના મંદિરો છે અને વિરૂપાક્ષ જે ભગવાન શિવના મંદિરો છે એ પણ ત્યાં આવેલા છે આમ હમ્પી ખાતે અલગ અલગ પ્રકારના મંદિરો છે એ નિર્માણ કરવામાં આવ્યું છે જે ભારતીય સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં આ મંદિરો છે એ વિશેષ સ્થાન ધરાવે છે તો મિત્રો યાદ રાખજો હમ્પી છે ક્યાં આવેલું છે હમ્પી છે એ કોની રાજધાનીનું સ્થળ હતું ત્યાર પછી ત્યાંના શાસકો છે એ શાસકો કોણ હતા એ શાસકોના સમયની અંદર કોના સમયકાળમાં સૌથી વધારે પ્રમાણમાં સુંદર સ્થાપત્ય શિલ્પો છે એ બન્યા છે ત્યારબાદ ત્યાં આવેલા મુખ્ય મંદિરો અને આ મંદિરોની વિશેષતા કયા પ્રકારની છે હવે આગળ આપણે જોઈએ હુમાયુનો મકબરો હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલ મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે પહેલો પ્રશ્ન કે હુમાયુનો મકબરો ક્યાં આવેલ છે તો હુમાયુનો મકબરો છે એ દિલ્હીની અંદર આવેલો છે અને મુઘલ શાસકોના શાસનકાળ દરમિયાન સ્થપાયેલા જે સ્થાપત્યો છે એમાં શ્રેષ્ઠ સ્થાપત્ય તરીકે હુમાયુના મકબરાની ગણના થાય છે આગળ પણ આપણે ચર્ચા કરી હતી કે મકબરો કોને કહેવાય તો મકબરો છે એ કબર ઉપર બાંધવામાં આવેલી ઇમારત અથવા તો એમને રોજા તરીકે ઓળખવામાં આવે છે અને આ હુમાયુનો જે રોજો હુમાયુનો જે મકબરો છે એ દિલ્હી ખાતે આવેલ છે હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેની પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું હુમાયુના મકબરાનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું તો હુમાયુનો મકબરો છે એ એમના મૃત્યુ પછી એમની પત્ની હમીદા બેગમ છે એમના દ્વારા દિલ્હી ખાતે આ મકબરાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ઈરાની શૈલીમાં નિર્માણ પામેલા આ મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરોનો ઉપયોગ પણ કુશળતાપૂર્વક કરવામાં આવ્યો છે આ સમગ્ર જે મકબરો છે એ મકબરો ઈરાની શૈલીથી નિર્માણ પામેલો છે અને ઈરાની શૈલીમાં બનેલો આ મકબરો છે જેમાં લાલ અને સફેદ બંને પથ્થરો છે ને કુશળતાપૂર્વકમાં ઉપયોગમાં લઈ અને સમગ્ર મકબરો છે એમનું નિર્માણ કરવામાં આવેલું છે તો અહીં ત્રણ બાબતો યાદ રાખો હુમાયુનો મકબરો ક્યાં આવેલ છે તો દિલ્હીની અંદર હુમાયુનો મકબરાનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું તો હુમાયુના મકબરાનું નિર્માણ છે એમના પત્ની હમીદા બેગમ દ્વારા કરવામાં આવ્યું અને આ મકબરો છે એ કઈ શૈલીની અંદર નિર્માણ પામેલો છે તેમાં કયા પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ઈરાની શૈલીથી નિર્માણ પામેલ સ્થાપત્ય છે અને જેમની અંદર લાલ તેમજ સફેદ પ્રકારના પથ્થરો છે ત્યાર પછી આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહે છે લાલ કિલ્લો ક્યાં આવેલ છે અને કયા પથ્થર કયા પ્રકારના પથ્થરોમાંથી એમાં એમનું નિર્માણ કરવામાં આવ્યું છે તો ઉત્તર રાજ્યની અંદર આગ્રા શહેરમાં આવેલો આ લાલ કિલ્લો છે એમનું નિર્માણ લાલ પથ્થરમાંથી કરવામાં આવેલું છે તો લાલ પથ્થરોમાંથી નિર્માણ થયું હોવાને કારણે પણ આ કિલ્લો છે એ ખાસ વિશેષ જાણીતો છે આ કિલ્લાનું બાંધકામ અકબરે ઈસવીસન પંદરસો ને પાસઠમાં કરાયું હતું આગ્રાના કિલ્લાનું બાંધકામ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું અને ક્યારે કરવામાં આવ્યું હતું તો આગ્રાનો જે કિલ્લો છે એમનું બાંધકામ અકબર દ્વારા કરવામાં આવ્યું હતું જે મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન સુપ્રસિદ્ધ એક શેનશાહ તરીકે અકબરની ગણના થાય છે તો આ ત્રીજો જે મુઘલ શાસક હતો અકબર એમના દ્વારા પંદરસો ને પાસઠના વર્ષની અંદર આગ્રા ખાતે આ કિલ્લાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે પોતે મુઘલ શાસકો અને એમની જે સ્થાપના આગ્રાના કિલ્લાની અંદર કરાવી છે એમની અંદર હિન્દુ તેમજ ઈરાની બંને પ્રકારની શૈલીની છાપ છે એ જોવા મળે છે સિત્તેર ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવો દોઢ માઇલનો છે એટલે કે આ કિલ્લો છે એમની ઊંચાઈ દિવાલ જે છે એ સિત્તેર ફૂટ ઊંચી દિવાલ છે અને આ સિત્તેર ફૂટ ઊંચી દિવાલ ધરાવતો જે કિલ્લો છે એમનો સમગ્ર ઘેરાવો જે એમનો કુલ વિસ્તાર છે એ દોઢ માઇલ જેટલો છે એક માઇલ એટલે એક પોઈન્ટ સાહીઠ કિલોમીટર જેટલું અંતર થાય અને આ દોઢ માઇલ જેટલા વિસ્તારની અંદર સમગ્ર આગ્રાનો કિલ્લો છે એ ફેલાયેલો છે જે સિત્તેર ફૂટ જેટલી ઊંચાઈથી સુરક્ષિત છે તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડેલા છે કે દિવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી આગ્રાના કિલ્લાની મુખ્ય વિશેષતા એ રહી છે કે એમની અંદર લાલ પથ્થરો છે એ જડવામાં આવ્યા છે અને એટલા કુશળતાપૂર્વક આ લાલ પથ્થરો છે કુશળતાપૂર્વક જોડવામાં આવ્યા છે કે કોઈ પણ જગ્યાએ કિલ્લાની અંદર ક્યાંય તિરાડ જોવા મળતી નથી અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાયું હતું અકબર દ્વારા આ કિલ્લો છે એ પંદરસો ને પાસઠમાં નિર્માણ કરવામાં આવ્યો અને આ કિલ્લાની અંદર જહાંગીર મહેલનું એમને બાંધકામ પણ કરાયું હતું જે જહાંગીર છે એ અકબર પછી આવનાર મુઘલ શાસક હતો અને એમનો સમયકાળ સોળસો પાંચથી લઈને સોળસો સત્યાવીસ સુધીનો મુઘલ શાસનકાળની અંદર રહ્યો હતો તો અકબર બાદનો જે જહાંગીર નામનો શાસક હતો એમના નામ પરથી જહાંગીર મહેલનું નિર્માણ છે એ અકબર દ્વારા આગ્રાના કિલ્લાની અંદર કરવામાં આવ્યું હતું જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર સ્પષ્ટપણે દેખાય છે મિત્રો આ બાબતમાં ખાસ ધ્યાન થોડું રાખજો કે આગ્રાનો કિલ્લો છે એમાં કયા પ્રકારની શૈલી સ્પષ્ટપણે જોવા મળે છે તો એમાં હિન્દુ અને ઈરાની શૈલી આવશે પરંતુ આગ્રાના કિલ્લામાં આવેલ જહાંગીર મહેલ છે એમની જે સ્થાપત્ય શૈલી છે એ પાછી ગુજરાતી અને બંગાળ શૈલી આવશે એટલે એ બંને બાબત ખાસ ધ્યાનમાં રાગ કે જહાંગીર મહેલ છે એમની સ્થાપત્ય શૈલી કયા પ્રકારની છે તો ગુજરાતી અને બંગાળી શૈલીની સ્થાપત્ય શૈલી જોવા મળે છે શાહજહાં જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાયવા હતા આગ્રાનો જે કિલ્લો છે એ આગ્રાના કિલ્લાની અંદર મુઘલ શાસક શાહજહાંએ પોતાના જિંદગીના અંતિમ દિવસો વિતાયવા હતા અને શાહજહાં છે એ પાંચમો મુઘલ શાસક હતો જેને મુઘલ સત્તા પર સોળસો ને લઈને સોળસો ને અઠાવન સુધી શાસન કર્યું હતું અને આ મુઘલ શાસક છે એને પણ અનેક પ્રકારના સ્થાપત્યોનું નિર્માણ કરાયું હતું તો અહીં એક પ્રશ્ન એવો પણ પૂછે છે કે કયા મુઘલ શાસકે આગ્રાના કિલ્લામાં પોતાની જિંદગીના અંતિમ દિવસો વિતાવ્યા હતા તો શાહજહાં એ છે એ પોતાની જિંદગીના અંતિમ દિવસો આ કિલ્લામાં વિતાવ્યા હતા તો યાદ રાખો આગ્રાનો કિલ્લો ક્યાં આવેલ છે આગ્રાના કિલ્લાનું બાંધકામ કોણે અને ક્યારે કરાવ્યું આ કિલ્લા છે એમની બાંધકામ શૈલી કયા પ્રકારની છે તો હિન્દુ અને ઈરાની શૈલી છે આ કિલ્લો છે એ કેટલી મીટર ઊંચી દિવાલથી સુરક્ષિત સિત્તેર મીટર ઊંચી દિવાલથી સુરક્ષિત છે દોઢ માઇલ જેટલા ઘેરાવાની અંદર આ વિસ્તારની અંદર પથાયેલો કિલ્લો જેમની અંદર લાલ પ્રકારના જે પથ્થરો ખૂબ કુશળતાપૂર્વક છે એ જોડેલા છે કે જ્યાં કોઈ પણ પ્રકારની તિરાડ પણ જોવા મળતી નથી આ કિલ્લાની અંદર અકબર દ્વારા જહાંગીર મહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ જહાંગીર મહેલ છે એ બંગાળી તેમજ ગુજરાતી શૈલીમાં સ્થાપત્યની એની સ્પષ્ટ અસર જોઈ શકાય છે અને છેલ્લો મુદ્દો કે શાહજહાં જહાં જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા ત્યાર પછીનું મુઘલ સ્થાપત્ય જોઈએ તાજમહેલ મિત્રો તાજમહેલ છે એ વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામેલું સ્થાપત્ય છે અને વિશ્વભરની અંદર આવેલી જે જુદી જુદી સાત અજાયબીઓ છે એમની અંદર ભારતની આ અજાયબી જોઈએ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ આવેલ છે ભારતમાં તાજમહેલ ક્યાં આવેલ છે તો ઉત્તર પ્રદેશ રાજ્ય અને એમનું આગ્રા જે શહેર છે એ આગ્રાની અંદર યમુના નદીના કિનારે તાજમહેલનું નિર્માણ કરવામાં આવેલ છે વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું આમ તો આ વિરાસત જે છે આ સ્થાપત્ય છે એમને વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન મેળવશે વિશ્વની જે જુદી જુદી સાત અજાયબીઓ છે એ જોઈએ તો ચીનની દિવાલ છે ત્યારબાદ પેટ્રા જે જોર્ડન ખાતે આવેલું છે ક્રિસ્ત રેતીમાર જે મૂર્તિ છે અને એ બ્રાઝિલની અંદર આવેલી છે માચુ પીચું જે છે એ પેરુ દેશની અંદર છે ત્યાર પછી ચિમેન ઇજ્જા જે મેક્સિકોની અંદર છે રોમન કોલોરસિયમ જે ઇટલીની અંદર આવેલ છે અને તાજમહેલ છે એ ભારતની અંદર આવેલું સ્થાપત્ય છે તેમજ આજે આઠમી અજાયબી તરીકે પણ એક નવી અજાયબી એમાં જોડવામાં આવી છે જે ઇજિપ્તની અંદર આવેલો પિરામિડ આમ વિશ્વભરની અંદર આવેલી જુદી જુદી જે સાત અજાયબીઓ છે એ સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતો આ તાજમહેલ છે એમનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહા દ્વારા કરાવવામાં આવ્યું હતું અને આ શાહજાંહે પોતાની બેગમ મુમતાજ મહેલ છે એમની યાદમાં આ તાજમહેલ છે એમનું નિર્માણ કરાયું હતું ઈસવીસન સોળસો ને ત્રીસમાં મુમતાજ મહેલ અવસાન પામતા સોળસો ને એકત્રીસમાં તાજમહેલ બાંધકામની શરૂઆત થઈ અને બાવીસ વર્ષ બાદ ઈસવીસન સોળસો ને ત્રેપનમાં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું મિત્રો અહીં ઈસવીસન યાદ રાખો કે મુમતાજ મહેલનું અવસાન ક્યારે થયું હતું તો સોળસો ને ત્રીસના વર્ષની અંદર જે શાહજહાની બેગમ મુમતાજ મહેલ હતી એમનું અવસાન થયું ત્યાર પછીના વર્ષે એટલે કે સોળસો ને એકત્રીસના વર્ષની અંદર તાજમહેલના બાંધકામની શરૂઆત શાહજહાં દ્વારા કરવામાં આવી અને સોળસો ને એકત્રીસમાં શરૂ થયેલું આ બાંધકામ છે એ બાવીસ વર્ષ બાદ ઈસવીસન સોળસો ને ત્રેપનના વર્ષની અંદર એમનું નિર્માણ કાર્ય પૂરું થયું આમ આ આખા એ સ્થાપત્ય છે એમના બાંધકામને પૂર્ણ કરતાં કુલ બાવીસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને જે સોળસોને થી લઈને અને સોળસોને ત્રેપન દરમિયાન તાજ મહેલનું નિર્માણ પૂરું થયું હતું શાહજહાંએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની અરબી તુર્કી અને યુરોપિયન શિલ્પીઓને પણ રોક્યા હતા એટલે કે આ સમગ્ર જે તાજમહેલનું સ્થાપત્ય છે એ વિશાળ સ્થાપત્યના નિર્માણ કાર્યની અંદર શાહજહાં દ્વારા ભારતના કુશળ કારીગરોને એમાં જોડવામાં આવ્યા સાથે સાથે ભારત સિવાય અન્ય વિશ્વના દેશોમાંથી પણ કુશળ કારીગરોને આ સ્થાપત્યના નિર્માણ કાર્યની અંદર રોકવામાં આવ્યા હતા તો એ કયા કયા દેશના શિલ્પીઓ હતા ભારત સિવાય જોઈએ તો ઈરાની અરબી તુર્કી અને યુરોપીય આ દરેક દેશોની અંદરથી જુદા જુદા શિલ્પીઓ છે એમને તાજમહેલના નિર્માણ કાર્યની અંદર રોકવામાં આવ્યા હતા સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય છે અને એના દ્વારા મુમતાજ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય તેવી શાહજહાની અંત્રેચ્છા હતી સંસારની અંદર અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય છે કારણ કે તાજમહેલ છે એ પણ એક મકબરો છે તાજમહેલની અંદર મુમતાજની કબર આવેલી છે અને આ કબર પર બાંધવામાં આવેલું જે સ્થાપત્ય એ મકબરા તરીકે ઓળખાય છે તો દુનિયાભરના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલ છે એમની ગણતરી થાય છે અને એમના દ્વારા શાહજહાં પોતે એક હૃદયની એવી ઈચ્છા ધરાવતો હતો કે આ મકબરા દ્વારા આ સ્થાપત્ય દ્વારા મુમતાજ મહેલનું નામ છે એ જગતભરની અંદર અમર થઈ જાય એવી શાહજહાં છે એ હૃદયથી ઈચ્છા ધરાવતો હતો એમની એક અંતરેચ્છા હતી કે એમની બેગમનું નામ સમગ્ર વિશ્વભરની અંદર છે એ અમર બને તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે તાજમહેલની આખી જે ઇમારત છે એ કઈ દિશાએથી કઈ દિશા તરફ વિસ્તરેલી છે અને એમનો આકાર કયા પ્રકારનો છે તો ઉત્તરથી દક્ષિણ તરફ વિસ્તરેલી છે અને આ આખી ઇમારત જે છે એ લંબચોરસ આકારે જોવા મળે છે તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે અને તેની ચારે બાજુ ખૂબ જ અષ્ટકોણીય સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે આ સમગ્ર ઇમારતની મધ્યમાં મુમતાજની કબર છે એ તૈયાર કરવામાં આવેલી છે અને તેની ચારે બાજુ સુંદર પ્રકારની અષ્ટકોણી એટલે કે આઠ ખૂણાઓવાળી જાળી છે એ તૈયાર કરવામાં આવેલી છે આમ તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે અને આ મુમતાજની કબરની ચારે બાજુ સુંદર પ્રકારની અષ્ટકોણી જાળી પણ નિર્માણ કરવામાં આવેલી છે તેની મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે મહેરાબ એટલે જે કમાન આકારનું ચણતર હોય એમને મહેરાબ તરીકે ઓળખવામાં આવે છે અને આ તાજમહેલનું જે મહેરાબ છે એમના પર એક ઉક્તિ એક પંક્તિ છે લખવામાં આવી છે એ પંક્તિ કઈ છે તો સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે મિત્રો ઘણી વખત પૂછાય છે કે તાજમહેલના મહેરાબ પર કઈ પંક્તિ કંડારવામાં આવી છે તો સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે કારણ કે શાહજહાં છે એ પોતાની બેગમ ને જગતભરની અંદર અમર બનાવવા ઈચ્છતો હતો એમનું નામ જગતભરની અંદર અમર થાય એવી અંતરેચ્છા રાખતો હતો અને એટલા માટે જ એમના માટે આ સ્થળ જે છે આ મકબરો છે એ સ્વર્ગ સમાન હતો અને એમને આ ત્યાંને મહેરાબ છે એમના પર પણ આ ઉક્તિ છે એ કંડારી હતી જે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે તાજમહેલ ભારતના સ્થાપત્ય કળાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ નિત્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે તાજમહેલ માત્ર ભારતમાં જ નહીં પણ હમણાં આપણે વાત કરીએ એમ કે વિશ્વભરની અંદર છે આ કળા ભારતના વારસાને ગૌરવ અપાવે છે કારણ કે વિશ્વની સાત અજાયબીઓમાં આ મકબરો છે એમને સ્થાન મેળવ્યું છે અને વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામ્યો હોવાને કારણે દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ અવારનવાર ભારતના આ તાજમહેલ છે એમની મુલાકાત લેતા હોય છે અને ભારતનું આ સ્થાપત્ય સમગ્ર વિશ્વભરની અંદર ગૌરવ અપાવે છે તો મિત્રો ખાસ અહીં એ યાદ રાખજો કે ઘણી વખત ટૂંકનો સ્વરૂપે તાજમહેલ સ્થાપત્ય વિશે આપણને પૂછવામાં આવતું હોય છે કે તાજમહેલ વિશે સમજૂતી આપો અથવા તો એવું પ્રશ્ન ફેરવીને પૂછે કે મુઘલ સ્થાપત્યોમાં વિશ્વની સાત અજયબીઓમાં જાણીતા સ્થાપત્ય તરીકે તાજમહેલ વિશે સમજૂતી આપો તો આ દરેક મુદ્દાઓ છે એમાં આપણે વિગતે લખવાના રહેશે ત્યાર પછીનું સ્થાપત્ય જોઈએ લાલ કિલ્લો દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાં ઈસવીસન સોળસો ને આડત્રીસમાં કરાવ્યું હતું લાલ કિલ્લો ક્યાં આવેલ છે તો લાલ કિલ્લો છે એ દિલ્હીની અંદર આવેલ છે અને આ કિલ્લાનું નિર્માણ શાહજહાં નામના મુઘલ શાસક દ્વારા કરવામાં આવ્યું હતું આ કિલ્લો છે એમણે સોળસો ને આડત્રીસના વર્ષમાં કરાવ્યો હતો તો મિત્રો અહીં એ બાબત આપણે સ્પષ્ટ કહી શકીએ કે તાજમહેલ અને લાલ કિલ્લો બંને એક સમયકાળની અંદર તૈયાર થતાં સ્થાપત્યો હતા કારણ કે તાજમહેલનું નિર્માણ છે એ પણ સોળસો ને એકત્રીસથી શરૂ કરવામાં આવ્યું અને સોળસો ને ત્રેપનના વર્ષમાં પૂરું થયું એટલે બાવીસ વર્ષ જેટલો સમય એમને લાગ્યો હતો અને એ જ સમયકાળની અંદર શાહજહાંએ દિલ્હી ખાતે લાલ કિલ્લાનું નિર્માણ છે એ પણ કરવાની શરૂઆત સોળસો ને આડત્રીસમાં કરી હતી લાલ પથ્થરોમાંથી બનેલા તૈયાર થયેલા આ કિલ્લામાં શાહજહાંએ પોતાના નામથી શાહજાંના બાદ હતું આ સમગ્ર કિલ્લો છે એ લાલ પથ્થરોમાંથી તૈયાર કરવામાં આવેલો છે અને આ કિલ્લાની અંદર એમનો જે સ્થાપક શાહજહાં છે એમને પોતાના જ નામ પરથી શાહજહાના બાદ છે એ પણ વસાવેલું આ કિલ્લાની અંદર દીવાને આમ દીવાને ખાસ રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી લાલ કિલ્લાની અંદર કઈ કઈ મનોહર ઇમારતો આવેલી છે તો આ કિલ્લો છે એમની અંદર જુદી જુદી ઇમારતોનું નિર્માણ કરવા નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું અને એમાં મુખ્ય ઇમારત તરીકે દિવાને આમ જે ખાસ કરી અને મયુરાસન સ્થાપિત ત્યાંની આ ઈમારત હતી અને આમ જનતાની વાત કરવા અને તેમની ફરિયાદોને સાંભળવા માટે દીવાને આમ નામની ઈમારત છે એમનો ઉપયોગ કરવામાં આવતો હતો એટલે જ્યારે કોઈ આમ જનતા છે સામાન્ય પ્રજા છે એમની ફરિયાદ કંઈ પણ હોય તો એમની સાથે વાત કરવા માટે ફરિયાદનું નિવારણ લાવવા માટે દિવાને આમ નામની જે ઇમારત છે એમનો ઉપયોગ કરવામાં આવતો હતો એ જ રીતે દીવાને ખાસ જે ખાસ કરી અને આ ઇમારત છે એમનો પ્રયોગ ઉચ્ચ પદાધિકારીઓ છે એમની ગોષ્ઠી અને મંત્રણા કરવા માટે કરવામાં આવતો હતો એટલે જ્યારે શાહજહાની સાથે કોઈ ઉચ્ચ પદાધિકારીઓ છે એમની મંત્રણા હોય તો એ સમય દરમિયાન આ મંત્રણાનું સ્થળ એ દીવાને ખાસ ઈમારત રહેતું હતું જ્યારે રંગમહેલ છે એ શાહજહાની પત્ની અને ઉપપત્ની છે એમના વસવાટ માટેનું આ સ્થળ અથવા તો ઇમારત હતી એટલે લાલ કિલ્લાની મુખ્ય ઇમારતો જોઈએ તો દિવાને આમ દીવાને ખાસ અને રંગ મહેલ છે દિવાને ખાસ એ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે કારણ કે આ એ એવી જગ્યા કે એવી ઈમારત છે કે જ્યાં ઉચ્ચ પદાધિકારીઓ છે એમની ગોષ્ઠી ત્યાં થતી હતી એમની મંત્રણા ત્યાં થતી હતી અને અન્ય ઇમારતોની તુલનાએ આ ઇમારત છે એમને વધારે અલંકૃત કરવામાં આવી છે વધારે પ્રમાણમાં શણગારવામાં આવી છે તેની સજાવટમાં સોનું ચાંદી અને કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો હતો ખાસ યાદ રાખજો કે લાલ કિલ્લાની અંદર આવેલી જુદી જુદી ઇમારતોમાં કઈ ઇમારતોની સજાવટમાં સોનું ચાંદી અને કિંમતી પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો દીવાને ખાસ નામની જે ઇમારત છે એ અન્ય ઇમારતોની સરખામણીમાં વધારે સજાવટ કરવામાં આવી છે અને આ સજાવટની અંદર સોનું ચાંદી અને જુદા જુદા પ્રકારના કિંમતી પથ્થરો છે એમનો અદ્ભુત સમન્વય એમની શૃંગારિતા માટે કરવામાં આવ્યો છે લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગ મહેલ મુમતાજનો મહેલ લાહોરી દરવાજા મીના બજાર અને મુઘલ ગાર્ડન વગેરે આકર્ષણોનો સમાવેશ થાય છે કે અન્ય કયા કયા એમની અંદર આવેલા ભાગો કે ઇમારતો છે તો લાલ કિલ્લાની અંદર આ ત્રણ જે ઇમારતો છે એ સિવાય અન્ય ઇમારતો જોઈએ તો રંગ મહેલ છે એ મુખ્ય છે કે જ્યાં રાજાની બેગમ છે એમનો વસવાટ રહેતો હતો મુમતાજનો જે મહેલ છે એ નાના જડાવ દર્પણોથી સુસ સુસજ્જિત એક રાજસી વસ્ત્ર બદલવાનો ઓરડો જે મુમતાજનો મહેલ હતો અને ત્યાં મુમતાજ છે એમને કોઈપણ પ્રકારના વસ્ત્રો બદલવા માટેનો એક અલગથી જે ઓરડો અથવા તો ઈમારત જે હતી એ મુમતાજના શેષ મહેલ તરીકે ઓળખાય છે ત્યાર પછી લાહોરી દરવાજા જે દિલ્હીના લાલ કિલ્લાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે જે લાહોરી દરવાજા તરીકે ઓળખાય છે અને આ લાહોરી દરવાજા જે છે એ કિલ્લાની પશ્ચિમ દિવાલ પર સ્થિત જોવા મળે છે એ જ રીતે આ અન્ય જે ઇમારતો છે એમની અંદર મીના બજાર એક નાની મસ્જિદ છે મીના બજાર નામે અને મુઘલ ગાર્ડન જે દિલ્હીમાં આવેલ આ મુઘલ ગાર્ડન છે આ દરેક ઇમારતો લાલ કિલ્લાની વિશિષ્ટ અને આગવી ઇમારતોમાં સ્થાન ધરાવે છે આ જ કિલ્લામાં શાહજ કલાત્મક મયુરાસનનું સર્જન કરાયું હતું જેને નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો કે કયા કિલ્લાની અંદર શાહજહાં મયુરાસનનું સર્જન કરાયું હતું તો લાલ કિલ્લો જે દિલ્હી ખાતે આવેલ છે એમની અંદર મયુરાસનની કલાત્મક મૂર્તિ છે એ શાહજ દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને નાદિર શાહ એ ઈરાન પોતાની સાથે આ આયુરાજ સનનું જે કલાત્મક સર્જન હતું એમને પોતાની સાથે ઈરાન લઈ જાય છે લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે આગળ પણ આપણે જોયું કે ઘણી બધી ઈમારતો મુઘલકાલીન શાસનકાળ દરમિયાન બની છે અને મુઘલ કાળની અંદર બનેલા જુદા જુદા સ્થાપત્યોમાં એક ઉત્કૃષ્ટ ઇમારત તરીકે લાલ કિલ્લાની ગણના થાય છે દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે ભારતના બે મુખ્ય રાષ્ટ્રીય પર્વો જે છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એટલે કે સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક દિન આ દરેક રાષ્ટ્રીય તહેવારોની અંદર લાલ કિલ્લા પરથી આપણી પરંપરા અનુસાર ભારતના વડાપ્રધાન દ્વારા ધ્વજવંદન

ત્યાર પછી જોઈએ ફતેહપુર સિકરી ઉત્તર પ્રદેશના આગ્રાથી છવ્વીસ માઇલ દૂર ફતેહપુર સીકરી આવેલું છે ફતેપુર સિકરીનું સ્થાપત્ય જે છે આ શહેર આ સ્થળ ક્યાં આવેલ છે તો ઉત્તર પ્રદેશ રાજ્ય એમનું આગ્રા શહેર છે ત્યાંથી છવ્વીસ માઇલ જેટલા દૂર અંતરે ફતેહપુર સિકરી આવેલું છે અને છવ્વીસ માઇલ એટલે એકતાલીસ પોઈન્ટ ચોર્યાસી કિલોમીટર જેટલું અંતર છે એ આગ્રાથી થાય છે અને ત્યાં આ ફતેહપુર સિકરી નામની ઐતિહાસિક નગરી કે શહેર છે એ આવેલું છે અકબરે સુફીસન ચલીમ ચિસ્તીની યાદમાં આ શહેર વસાયું હતું અને તેને પોતાની રાજધાની પણ બનાવી હતી ફતેહપુર સિકરી નામનું શહેર કોણે વસાયું હતું તો અકબરે અને કોની યાદમાં તો સુફીસંત ચલીમ ચિસ્તી જે એક મોઘલ સામ્રાજ્ય દરમિયાન ચિસ્તી ઓર્ડરના સૂફી સંત હતા અને એમની યાદમાં અકબર દ્વારા આ શહેર વસાવવામાં આવ્યું હતું અને સમય જતાં તેમને પોતાની રાજધાનીના સ્થળ તરીકે પણ ફતેહપુર સિકરી છે એમની રાજધાનીનું કેન્દ્ર બનાવ્યું હતું સિકરીની ઇમારતોનું બાંધકામ કાર્ય ઈસવીસન પંદરસો ને શરૂ થયું અને ઈસવીસન પંદરસો ને બોતેર સુધીમાં અહીં ઘણી ઇમારતો બંધાઈ હતી એટલે કે આગ્રાના આ શહેરની અંદર જુદી જુદી પ્રકારની ઈમારતો છે એમનું બાંધકામ કે સ્થાપત્ય છે એમનું નિર્માણ ક્યારે શરૂ થયું અને કયા સમયકાળા દરમિયાન પૂરું કરવામાં આવ્યું હતું તો ફતેહપુર સિકરીની અંદર આવેલી જુદી જુદી જે ઇમારતો છે એમનું બાંધકામ પંદરસો ને ઓગણ સિત્તેરના વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું અને આ બાંધકામ છે એ પંદરસો ને બોતેર સુધીમાં ત્યાં ઘણી બધી ઈમારતો છે એ તૈયાર કરવામાં આવી હતી આ ઇમારતોમાં બિરબલનો મહેલ બીબી મરિયમનો સુનલા મહેલ તુર્કી સુલતાનનો મહેલ જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે ફતેપુર સિકરી ખાતે આવેલી મુખ્ય ઇમારતો કઈ કઈ છે તો એમના મુખ્ય ઈમારતોની અંદર બિરબલનો જે મહેલ છે જે ફતેહપુર સિકરીના રેલવે સ્ટેશનથી એક કિલોમીટર દૂરના અંતર આવેલો આ મહેલ છે અને ઉજ જમાની માટે આ મહેલનું નિર્માણ છે એ ખાસ કરી અને કરવામાં આવ્યું હતું તો આ જે બિરબલનો મહેલ ત્યાર પછી બીબી મરિયમનો સુનહલા મહેલ છે જેને સમ્રાટે પોતાની પત્ની મરિયમ માટે આ મહેલનું નિર્માણ છે એ ફતેહપુર સિકરીની અંદર કરાવેલું એ જ રીતે તુર્કી સુલતાનો ત્યાં મહેલ જે છે એમનું નિર્માણ કરવામાં આવ્યું છે જામે મસ્જિદ છે અને સૌથી એમનું આકર્ષક કોઈ સ્થાપત્ય હોય તો એ બુલંદ દરવાજો છે જે ફતેહપુર સિકરીના અન્ય સ્થાપત્યો કે અન્ય ઇમારતોમાં બુલંદ દરવાજો છે એ ઘણો શ્રેષ્ઠ માનવામાં આવે છે બુલંદ દરવાજો એકતાલીસ મીટર પહોળો અને પચાસ મીટર ઊંચો છે બુલંદ દરવાજો છે એમનું કદ કેટલું છે તો એકતાલીસ મીટર જેટલી એમની પહોળાઈ ધરાવે છે જે આપણે બાજુના ચિત્રમાં પણ જોઈએ જોઈ શકીએ છીએ કે ફતેહપુર સિકરી ખાતે આવેલો એમનો આ જે ભવ્ય દરવાજો છે એ એકતાલીસ મીટર પહોળો હતો અને પચાસ મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે ફતેપુર સિકરીની બીજી જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ ત્યાર પછી પંચમહેલ ચેકચલિમ ચિસ્તીનો મકબરો દીવાને આમ દીવાને ખાસ અને જ્યોતિષ મહેલ છે એ નોંધપાત્ર ઇમારતો છે એટલે કે પંદરસો ને ઓગણસાઠ ઓગણ સિત્તેરથી લઈને પંદરસો ને સુધી જે જુદી જુદી ઇમારતો બંધાય એમાં અન્ય ઇમારતોની અંદર અહીં આવેલી જે જુદી જુદી ઇમારતો છે એમાં જોધાબાઈનો મહેલ જે અકબરે પોતાની પત્ની જોધાબાઈ માટે બે માળની આ ઈમારત છે એ બનાવી હતી અને જોધાબાઈના મહેલ તરીકે આ ઈમારત જાણીતી બની છે એ જ રીતે જ્યાં પંચમહેલ છે કે જ્યાં અલગ અલગ પ્રકારના પાંચ માળ ઉપર આધારિત આ મહેલ છે માટે એ પંચમહેલ તરીકે ઓળખાય છે અને ચેક સલીમ ચિસ્દી છે એમનો મકબરો જે સુફી સંત હતા અને એમની યાદમાં જ આ નગર છે એ અકબર દ્વારા વસાવવામાં આવ્યું હતું તો એમનો મગબરો છે એમનું નિર્માણ કરવામાં આવ્યું છે એ સિવાય ફતેહપુર સિકરીની અંદર આવેલી અન્ય ઇમારતોમાં દિવાને આ દીવાને ખાસ અને જ્યોતિષ મહેલ છે એ પણ મુખ્ય ઇમારતો છે તો આ મુદ્દાની અંદર ખાસ યાદ રાખો કે ફતેહપુર સિકરી ક્યાં આવેલું છે ત્યાર પછી કોના દ્વારા ફતેહપુર સિકરી છે એમનું નિર્માણ કરવામાં આવ્યું એટલે કે એ શહેર વસાવવામાં આવ્યું કોની યાદમાં આ શહેર છે એ વસાવવામાં આવેલું અને સમય જતા એ રાજધાની પણ બની હતી ત્યાર પછી ફતેહપુર સિકરીની અંદર આવેલી જુદી જુદી જે ઇમારતો છે એમનું નિર્માણ કાર્ય કયા સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું ત્યાં આવેલી મુખ્ય ઇમારતો કઈ કઈ છે સૌથી મુખ્ય ઇમારતોમાં જે જાણીતું બુલંદ દરવાજો છે જે ભવ્ય દરવાજો છે એમનું કદ કેટલું છે અને અન્ય ત્યાં આવેલી ઈમારતો કંઈ કઈ છે હવે પછી જોઈએ આપણે ગોવાના દેવળો વિશે પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા હતા આપણે જાણીએ છીએ કે ભારતની અંદર પ્રાચીન સમયમાં અનેક વિદેશી પ્રજાઓ છે એ આવી હતી અને એમાં આવનાર પોર્ટુગીઝો પણ એક પ્રજા હતી તો પોર્ટુગીજો જ્યારે ભારતમાં સૌ પ્રથમ આવ્યા ત્યારે તેમની સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓનું પણ ભારતમાં આગમન થયું હતું ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી તે સમયે ગોવા છે એ પોર્ટુગીજ પ્રજાની રાજધાની તરીકે રહી ચૂક્યું છે અને પોર્ટુગીજોએ ગોવાને પોતાની રાજધાની બનાવી હતી અહીં બેસાલિકા ઓફ જીસસ એ બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળ જૂના ગોવામાં આવેલું છે ખ્રિસ્તી ધર્મને લગતું આ દેવળ કઈ જગ્યાએ આવેલું છે તો ગોવાની અંદર આવેલું છે અને જે બેસાલિકા ઓફ જીસસ અથવા તો બેસાલિકા ઓફ ગુડ જીસસ તરીકે જે ઓળખાતું જાણીતું જે દેવળ છે એ જૂના ગોવા ખાતે છે આવેલું અને તે વિશ્વ ધરોહર સર્ચ તરીકે એમની આ ગણના થાય છે કે જે બેસાલિકો બમજીસા છે એમને વિશ્વ વારસાના સ્થળ તરીકે અથવા તો સર્ચ તરીકે ઓળખવામાં આવે છે અને ગોવાના પણજીથી દસ કિલોમીટર દૂર અંતરે આવેલું આ દેવળ છે જે ઈસવીસન પંદરસો ને ચોરાણુંમાં બાંધકામ કરવામાં આવેલું હતું ગો ગોવાની અંદર આવેલું જે બેસાલીખા બોમ્બજીસ છે એમનું બાંધકામ પંદરસો અને ચોરાણુંની અંદર કરવામાં આવ્યું હતું અહીં સેન્ટ ફ્રાન્સિસ જેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મૂકવામાં આવ્યો છે એટલે કે જે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ છે સેન્ટ ફ્રાન્સિસ જેવિયર્સ એમનો મૃતદેહ પાર્થિવ દેહ છે એ આ ગોવાના દેવળની અંદર સાચવીને મૂકવામાં આવ્યો છે ઝેવિયર્સ છે એ પોતાના ચૈન પ્રવાસ પર સાંચન ટાપુ પર બે ડિસેમ્બર ઈસવીસન પંદરસો ને બાવનમાં મૃત્યુ પામ્યા હતા એટલે કે જે ફ્રેન્સ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર છે એમનું મૃત્યુ બીજી ડિસેમ્બર પંદરસો ને બાવનની અંદર ચીનના સાનચુન ટાપ ઉપર એમનું મૃત્યુ થયું હતું અને દર વર્ષે તેમના શરીરને પ્રજા દર્શન માટે બહાર કાઢવામાં આવે છે જે દિવાળીની અંદર મૂકવામાં આવેલું એમનું પાર્થિવ દેહ છે એ આટલા વર્ષો પછી પણ શરીર એમનું વિકૃત થયું નથી અને દર વર્ષે આ જે એમનું પાર્થિવ શરીર છે એમને લોકોના દર્શન માટે પ્રજાના દર્શન માટે બહાર કાઢવામાં આવે છે જે છેલ્લે બે હજાર ચારની અંદર અંદર પણ આ જે એમનું પાર્થિવ શરીર છે એ લોકોના દર્શન માટે બહાર મૂકવામાં આવ્યું હતું આ ઉપરાંત ગોવામાં અનેક સર્ચ એટલે કે દેવળ આવેલા છે આ બેસાલિકા ઓફ બોમ્બ જેસસ સિવાય અન્ય પણ કેટલાક દેવળ સર્ચ ત્યાં જોવા મળે છે તેમજ ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે પણ જાણીતું છે ભારતની અંદર આવેલા સૌથી સુંદર જે દરિયાકિનારા કે સુંદર બીચ છે એમના માટે ગોવાની પણ ગણના થાય છે આમ ગોવાની અંદર ખ્રિસ્તી ધર્મના જે દેવળો છે એ પણ આવેલા છે અને એ સિવાય તેમના રમણીય દરિયા કિનારા માટે પણ આ સ્થળ જાણીતું છે ત્યારબાદ હવે ગુજરાતની અંદર આવેલું પ્રાચીન સાંસ્કૃતિક વારસાનું જે સ્થળ છે એમના વિશે જોઈએ ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે ચાંપાનેર ક્યાં આવેલું છે તો ગુજરાત રાજ્યની અંદર પંચમહાલ જિલ્લાનો હાલોલ તાલુકો છે એમની અંદર પાવાગઢની તળેટી ખાતે ચાંપાનેર ગામ વસેલું છે અને આ એક ઐતિહાસિક કે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતું સ્થળ છે જે પાવાગઢની તળેટીમાં આવેલું છે મોહમ્મદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવવા બાદ થોડા સમય માટે ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી અને તેણે મુમદાબાદ નામ પણ આપ્યું હતું ચાંપાનેરશે એમના પર કોને વિજય મેળવ્યો હતો અને એમની રાજધાની તરીકે સ્થાપી હતી તો મોહમ્મદ બેગડા નામનો જે શાસક હતો જે મુજફ્ફર વંશનો એક રાજ કરતા સુલતાન હતો મોહમ્મદ બેગડા છે અને તેમણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા બે ગઢ સર કર્યા હતા તેથી તેને બે ગઢ જીતનાર અથવા તો બેગડા તરીકે ઓળખવામાં આવે છે અને એટલા માટે એને મોહમ્મદ બેગડા એવું નામ આપવામાં આવ્યું હતું કારણ કે એમને જૂનાગઢ અને પાવાગઢ બંને ગઢ છે એ સર કરેલા એટલે જે ગુલા મુઝફર વંશના રાજકર્તા જે શાસક સુલતાન હતા મોહમ્મદ બેગડા એમને ચાંપાનેર ઉપર વિજય મેળવી અને થોડા સમય માટે ચાંપાનેરને પોતાની રાજધાનીનું સ્થળ પણ બનાવ્યું હતું અને સમય જતાં ચાંપાનેરનું નામ તેમને બદલી અને મોહમદાબાદ નામ પણ આપ્યું હતું ચાંપાનેરમાં મોતી મસ્જિદ જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો આવેલો છે ચાંપાનેર એમની કઈ કઈ પ્રાચીન બાબતોની ઓળખ માટે જાણીતું છે તો ચાંપાનેરની અંદર આવેલી જે જુદી જુદી ઇમારતો કે સ્થાપત્યો છે એમાં મોતી મસ્જિદ પ્રાચીન એક ઐતિહાસિક મસ્જિદ છે ત્યાર પછી જામી મસ્જિદ જે ચાંપાનેર ખાતે આવેલી છે અને આપણી બાજુના ચિત્રમાં પણ દ્રશ્યમાં થાય છે તો ચાંપાનેર ખાતે આવેલી જામી મસ્જિદ છે અને ચાંપાનેરનો જે ઐતિહાસિક કિલ્લો છે એમના માટે ચાંપાનેરની ઓળખ છે એ ઐતિહાસિક નગરી તરીકે પણ થાય છે ચાંપાનેરની સ્થાપત્ય કળા અને ઐતિહાસિક મહત્ત્વને ધ્યાને લઈ યુનેસ્કો દ્વારા તેને ઈસવીસન બે હજાર ચારમાં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવેશ કરેલ ચાંપાનેર જે શહેર છે એ એમની સ્થાપત્ય કળા માટે પ્રાચીન સમયથી જાણીતું છે એટલે એમની સ્થાપત્ય કળા અને એમનું જે ઐતિહાસિક મહત્ત્વ છે એ બંને બાબતોને ધ્યાને લઈ અને યુનેસ્કો નામની વૈશ્વિક સંસ્થા દ્વારા ઈસવીસન બે હજાર ચારના વર્ષની અંદર ચાંપાનેર છે એને વિશ્વ વારસાના સ્થળોની અંદર સમાવવામાં આવ્યું હતું તો એક માર્કના પ્રશ્નો માટે યાદ રાખો કે ચાંપાનેરની યુનેસ્કો દ્વારા ક્યારે વિશ્વ વારસાના સ્થળ તરીકે સ્વીકારવામાં આવ્યું કે સમાવવામાં આવ્યું તો યુનેસ્કો દ્વારા બે હજાર ચારના વર્ષની અંદર એમને વિશ્વ વિરાસત તરીકે છે એ સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું તો ચાપાનેરની અંદર યાદ રાખો ચાપાનેર ક્યાં આવેલ છે તો પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં ચાંપાનેર નામનું ગામ વસેલું છે અને મુઝફફર વંશના જે રાજકર્તા સુલતાન મોહમ્મદ બેગડા હતા એમના દ્વારા ચાંપાનેર ઉપર વિજય મેળવવામાં આવ્યો અને થોડા સમય પછી એમને રાજધાનીના સ્થળ પણ બનાવી હતી અને સાથે સાથે આ સ્થળને એમને મુમદાબાદ એવું નામ પણ આપ્યું હતું જાપાનની અંદર આવેલી જુદી જુદી ઇમારતોમાં જોઈએ તો મોતી મજિદ છે જામી મજિદ છે અને ત્યાં આવેલો ઐતિહાસિક કિલ્લો અને આ સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્ત્વને ધ્યાને લઈ યુનેસ્કોએ બે હજાર ચારની અંદર આ સ્થળ છે એમને વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કર્યું હતું તો મિત્રો આજનો લેક્ચર છે એ અહીં સુધી રાખીએ છીએ પ્રકરણ છની અંદર બાકીના જે ગુજરાતની અંદર આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એમના વિશેનો અભ્યાસ હવે પછીના લેક્ચરમાં કરીશું પરંતુ આજનો લેક્ચર અહીં પૂર્ણ કરતા પહેલાં અહીં આપવામાં આવતા પ્રશ્નો હોમવર્કની અંદર એક વખત સારા અક્ષરે લખી અને પાકા કરવાના રહેશે તો મિત્રો પ્રશ્નો છે એ આપણી બુકની અંદર નોંધી લેશો પ્રશ્ન નંબર એક ટૂંક નોંધ લખો કુતુબ મિનાર પ્રશ્ન બે ભારતના સ્થાપત્ય તરીકે તાજમહેલ વિશે સમજૂતી આપો અને પ્રશ્ન ત્રણ ગોવાના દેવળો વિશે વિગતે સમજૂતી આપો હવે પછીના જે સ્થાપત્યો છે એમના વિશે આગળ આપણે હવે પછીના લેક્ચરની અંદર મળીશું